વિદ્યાર્થી સ્ટુડન્ટ્સ તો આપણે કાલે સ્વાધ્યાય 1.3 ના દાખલા નંબર 5 સુધી ભણી ગયા હતા. હવે જોઈએ દાખલા નંબર 6. જુઓ રકમ તમે ટેક્સ્ટ બુક માં જોવાનું રહેશે તમારે. જેમાં p અને q ને x સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા p / q જ્યાં q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 સ્વરૂપમાં સમય સંખ્યાના ઉદાહરણ લખવાના છે આપણે. અહીં આપણે ખબર જ છે કે p / q સ્વરૂપ હોય તે આપણે શું લેતા હતા તો કે q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ધેટ મીન્સ કે q કેવો હતો તો કે શૂન્યેતર પૂર્ણાંક હતો. ત્યારબાદ આપણે રકમમાં કીધું છે કે શું તમે અનુમાન લગાવી શકો છો કે q એ કયા ગુણધર્મનું પાલન કર્યું હશે. મતલબ કે અહીંયા આપણે જ્યારે એક્ઝામ્પલ લખીશું ત્યારે જે આન્સર મળશે એના પરથી કે આપણે શું અનુમાન લગાવી શકીએ કયા ગુણધર્મનું પાલન કરે છે. તો અહીંયા આપણે ખબર છે મિત્રો કે અહીંયા શું કીધું છે કે કોઈ પણ સામાન્ય અવયવ કયો ના હોય એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય શાંત હોય તેવા આપણે p / q સ્વરૂપના ઉદાહરણ લેવાના છે. હવે આપણે એ ઉદાહરણ કોઈ પણ લખી શકીએ પણ કેવા લેવાના છે તો કે જેની દશાંશ અભિવ્યક્તિ કેવી હોવી જોઈએ તો કે શાંત હોવી જોઈએ. ક્લિયર? તો જો અહીંયા 1/2 તો 1/2 કરીશ તો શું મળશે આપણને તો કે 0.5. ક્લિયર? તો આ કઈ કહેવાય દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપ કહેવાય. અને 1/5 કરીએ તો આપણને શું મળે છે તો કે 0.2. 1/4 કરીએ છીએ આપણને કેટલા મળશે 0.25. આનો મતલબ શું કે બધી સમય સંખ્યાઓ છે એની દશાંશ અભિવ્યક્તિ આપણને કેવી મળે છે તો કે શાંત સ્વરૂપમાં મળે છે. હવે અહીંયા જુઓ પરંતુ મેં અહીંયા લીધું છે 1/3. મિત્રો આપણે કાલે જોઈ ગયા હતા એ પ્રમાણે જ્યારે 1/3 કરીશું ત્યારે શેષનું શું થશે તો કે વારંવાર પુનરાવર્તન થશે. શું વારંવાર પુનરાવર્તન શું થશે તો કે 0.333 કન્ટિન્યુ અનંત સુધી રહેશે. માટે શું લખી શકીએ છીએ અહીંયા કે 0.32. એ જ પ્રમાણે કાલે જોઈ ગયા હતા કે 1/7 બરાબર શું હતું તો કે 0.1427/12. એનો મતલબ શું થાય કે 7 પછી ફરીથી પાછો 1 આવશે, 4 આવશે, 2 આવશે, 8, 5, 7 એમ કન્ટિન્યુઅસ અનંત સુધી પુનરાવર્તિત થતું રહેશે. હવે અહીંયા ધ્યાનમાં શું લેવાનું છે આપણે અનુમાન શું લગાવી શકીએ કે જો અહીંયા ક્યુના છેદમાં 2 હોય, 5 હોય તો એવી જે અવિભાજ્ય સંખ્યાઓ છે એ જ સંખ્યાઓ હશે તો જ આપણને કયું સ્વરૂપ મળશે શાંત સ્વરૂપ મળશે. માટે આપણે કહી શકીએ કે સમય સંખ્યા p / q સ્વરૂપની દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપની ત્યારે જ હોય કે જ્યારે q બરાબર શું હશે 2 ની m ઘાત, 5 ની m ઘાત હોય તો જ એનું કયું સ્વરૂપ મળશે આપણને શાંત સ્વરૂપ મળશે. ક્લિયર? જ્યાં m અને n શું હશે તો કે પૂર્ણાંક સંખ્યાઓ હશે. અહીંયા જોઈ શકો છો તમે કે 1/2 / q = 2 છે તો કેવું મળ્યું આપણને શાંત દશાંશ અભિવ્યક્તિ મળી. 1/5 છે, 1/4 છે, શું મળે આપણને શાંત મળે. પણ મેં અહીંયા 1/3 લીધું, 1/7 તો ત્યાં આપણને કેવી મળે છે તો કે અનંત આવૃત અભિવ્યક્તિ મળે છે, ત્યાં શાંત અભિવ્યક્તિ મળતી નથી. એટલે આપણે આ પ્રમાણેના એક્ઝામ્પલ લઈ શકીએ. ક્લિયર દાખલા નંબર 6. હવે દાખલા નંબર 7 છે તો કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી 3 સંખ્યાઓ શોધો. હવે અહીંયા જુઓ આપણે શાંત સ્વરૂપ ભણી ગયા, અનંત આવૃત સ્વરૂપ ભણી ગયા, હવે 3rd નંબરમાં છે અનંત અનાવૃત. આ વસ્તુ આપણે ભણી ગયા નથી. હવે જુઓ શાંત સ્વરૂપ નો મતલબ શું કીધો હતો કે જ્યારે આપણે ભાગાકાર કરીએ છીએ ત્યારે અમુક તબક્કા પછી શેષ કેવી થઈ જશે, 0 થઈ જશે. તો મિત્રો ત્યાં આપણી જે કન્ટિન્યુઅસ ભાગાકારની પ્રોસેસ અટકી જશે અને એ જે ભાગફળ મળ્યું એ કયા સ્વરૂપનું હશે તો કે શાંત સ્વરૂપનું હશે. ધેટ મીન્સ કે જે સંખ્યા હશે એ ત્યાં સ્ટોપ થઈ જશે, આગળ એનું કોઈ પણ પ્રકારનું પુનરાવર્તન થશે નહીં. એ પ્રકારે અનંત આવૃતમાં શું હતું તો કે અનંત આવૃતમાં વારંવાર શેષનું શું થતું રહેશે, પુનરાવર્તન. એવી જે સંખ્યા મળશે એને આપણે કયું સ્વરૂપ કહીશું તો કે અનંત આવૃત. હવે અહીંયા જુઓ અનંત અનાવૃત, અનંત અનાવૃતનો મતલબ થશે કે કોઈ પણ આંકડાનું પુનરાવર્તન થશે નહીં. થશે પુનરાવર્તન અનંત અનાવૃતમાં તો ધ્યાન રાખીશું આપણે. તો અહીંયા આપણે કીધું છે કે અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી મળે છે આપણને, અનંત અનાવૃત
આંકડાઓનું પુનરાવર્તન થશે નહીં. ક્લિયર? તો આપણે કોઈ પણ ઉદાહરણ લઈ શકીએ. જો મેં લીધું છે કે 0.1 2 3 4 5 6 7 8 9 10 અનંત સુધી જોઈ શકો છો અહીંયા કે કોઈ પણ અંકનું પુનરાવર્તન થતું નથી. પછી અહીંયા જુઓ બીજું ઉદાહરણ છે 0.02002000 આગળ આવશે 2 4 times 0 2 5 times 0 કારણ કે નિયો અનંત સુધી રહેશે. ત્રીજું ઉદાહરણ છે 0.51 52 53 54 55 56 એ રીતે મેં આગળ કોઈ પણ સંખ્યા લઈ શકો છો. એ જ રીતે તમે 0.789 કોઈ પણ સંખ્યા લઈ શકો છો. એનો મતલબ શું કે આંકડાઓનું વારંવાર પુનરાવર્તન થતું હોવું જોઈએ નહીં. આંકડા પુનરાવર્તિત થશે નહીં એને કહીશું આપણે અનંત અનાવૃત. અને એ શું છે કે અસંભવ સંખ્યાની જ્યારે દશાંશ અભિવ્યક્તિ શોધીએ તો એ આપણને કયા ફોર્મમાં મળે છે તો કે અનંત અનાવૃત. તો આના એક્ઝામ્પલ થઈ ગયા. તમે આનાથી કોઈ પણ એક્ઝામ્પલ લખી શકો છો. ક્લિયર? હવે જો દાખલા નંબર 1 હવે સંભવ સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસંભવ સંખ્યાઓ શોધો. હવે આપણે હમણાં જોઈ ગયા હતા કે અસંભવ સંખ્યાઓનું દશાંશ અભિવ્યક્તિ મેળવે છે ત્યારે એનું સ્વરૂપ કેવું મળે છે આપણને તો કે અનંત અનાવૃત. તો ક્લિયર? અહીંયા આપણે 5/7 કરીશું. આ વસ્તુ કાલે આપણે જોયું હતું 5/7 પણ કર્યા હતા 9/11 પણ અગમી રીતે આપણે શું દેતા તો બાદ પર શું મળ્યું 5/7 નું તો કે 0.714285 12. એનો મતલબ કે આ જે ચેન છે કન્ટિન્યુઅસ ચાલુ રહેશે. આ આપણો મતલબ શું થશે તો કે આ જે અંકો છે એ અંકોનું વારંવાર પુનરાવર્તન થતું રહેશે. તો 5/7 ની દશાંશ અભિવ્યક્તિ શું થશે તો કે 0.714285 12. ક્લિયર? સેમ ટુ સેમ એ જ વસ્તુ છે 9/11 તો એની દશાંશ અભિવ્યક્તિ મળશે આપણને 0.81 12. ક્લિયર? આટલી વસ્તુ. હવે અહીં આપણને શું કીધું છે કે 5/7 અને 9/11 એની વચ્ચેની ત્રણ ભિન્ન અસંભવ સંખ્યાઓ લેવાની છે. તો મિત્રો અહીંયા આપણે એ જ સ્ટાન્ડર્ડમાં મળી ગયા હતા આ વસ્તુ કે જુઓ આની દશાંશ અભિવ્યક્તિ શું મળી તો કે 0.71 આપણે લઈ લઈએ છીએ બે અંક સુધી. આની શું મળી તો કે 0.81. હવે અહીંયા 0.71 થી 0.81 ની વચ્ચેની સંખ્યાઓ બધી ગણાય. ક્લિયર? 0.71 પછી શું આવશે તો આપણે શું લેવાનું છે અસંભવ સંખ્યાઓ હંમેશા અનંત અનાવૃત હોય છે અને જે કેવી છે અસંખ્ય છે. ક્લિયર? તો અહીંયા જુઓ તો 5/7 એટલે 0.71 અને 9/11 એટલે 0.81 તો આપણે આ બંને વચ્ચેની શું લઈશું અસંભવ સંખ્યાઓ લઈ લઈએ તો 0.72 0.73 0.74 0.75 0.76 0.77 0.78 0.79 અને 0.8 ત્યાં સુધી મળશે આપણને. તો મિત્રો એ જે સંભવ સંખ્યાઓ આપણે અસંભવ સંખ્યાઓ જોઈ એમાંથી કોઈ પણ ત્રણ આપણે અસંભવ સંખ્યા લખી શકીએ તો અસંભવ સંખ્યા હંમેશા કઈ હશે તો કે અનંત અનાવૃત માટે શું લખાશે તો કે 0.72 0.72 0.73 0.74 times 0 તમે તમારી અનુકૂળતા મુજબ લખી શકો છો. એ રીતે 0.74 અને 0.79 તો આ તેની ત્રણે ત્રણ અસંભવ સંખ્યાઓ કોની કોની વચ્ચે તો 5/7 અને 9/11 એની વચ્ચેની અસંભવ સંખ્યાઓ મળી ગયા. ક્લિયર? તો આ રીતે શોધી શકો તમે. ત્યારબાદ છે દાખલા નંબર 9. દાખલા નંબર 9 માં તમને કીધું છે કે આપેલ સંખ્યાનું સંભવ અને અસંભવ સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. તો મિત્રો આપણને ખબર જ છે કે જુઓ એક તો પહેલા વર્ગમૂળમાં સંખ્યા આપેલી હોય તો જેનું વર્ગમૂળ નીકળતું હોય એ પણ કેવી હશે સંભવ સંખ્યા હશે. વર્ગમૂળ ના નીકળતું હોય તો કેવી હશે અસંભવ સંખ્યા. ત્યારબાદ આપણે જોવાનું કે કયું સ્વરૂપ છે શાંત સ્વરૂપ હોય અનંત સ્વરૂપ હોય એ બધી સંખ્યાઓ કેવી હોય સંભવ સંખ્યા હોય. પણ જો અનંત અનાવૃત સ્વરૂપ હોય આપેલ સંખ્યાનું તો એ કેવી હશે અસંભવ સંખ્યા હશે. ક્લિયર? તો જોઈ શકો છો અહીંયા પહેલું છે રૂટ 23 છે તો વર્ગમૂળ 23 છે તો એ કેવી સંખ્યા થશે તો કે એ અસંભવ સંખ્યા થશે. કેમ કે એનું વર્ગમૂળ નીકળે નહીં માટે આ કેવી થશે અસંભવ સંખ્યા. અહીંયા જુઓ હવે બીજું છે અંડરરૂટ 225 મતલબ કે વર્ગમૂળમાં 225 તો એનો વર્ગ કેટલો થશે એનું વર્ગમૂળ શું થશે તો કે 15. હવે આ કેવી સંખ્યા છે 15 એ પૂર્ણાંક સંખ્યા થઈ તો હવે કહી શકાય નહીં માટે આ પણ કેવી સંખ્યા થશે સંભવ સંખ્યા. જો હવે 0.3796 છે તો આપણને ખબર પડે છે કે આ દશા
7.478 નું વારંવાર પુનરાવર્તન થશે માટે અહીંયા આનું સ્વરૂપ કેવું થશે તો કે અનંત આવૃત કેવું થશે અનંત આવૃત માટે આ પણ કઈ સંખ્યા થશે તો કે સમમેય સંખ્યા ક્લિયર સમજણ પડી કે અહીંયા જો આ શાંત સ્વરૂપ હતું માટે શું થઈ સમમેય સંખ્યા જ કહેવાય એટલે હવે અહીંયા જુઓ 7.478 નું વારંવાર પુનરાવર્તન થશે માટે એ શું થઈ ગયું 7.478 12 લખી શકીશું એનો મતલબ શું થઈ ગયો કયું સ્વરૂપ છે તો કે અનંત આવૃત માટે પણ કેવી સંખ્યા છે સમમેય સંખ્યા છે સોરી હવે જો અહીંયા 1.101001001410 એ કેવી છે અનંત સુધી તો મિત્રો આ જે સંખ્યા થશે એ સંખ્યાનું સ્વરૂપ કેવું હશે તો હમણાં જ ભણી ગયા છીએ અનંત અનાવૃત કેવું હશે અનંત અનાવૃત અને આપણે હમણાં જ જોઈ ગયા કે અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય છે ધેટ મીન્સ કે આ સંખ્યા કેવી થઈ તો કે અસમય સંખ્યા કેવી થઈ અસમય સંખ્યા ક્લિયર જો હવે આ રીતે તમે કોઈ પણ તમને વર્ગીકરણ આપ્યું હોય પરીક્ષામાં કોઈ પણ સંખ્યા આપી હોય તો આપણે લખી શકીએ કે સમમય સંખ્યા કોને કહેવાય અસમય સંખ્યા કોને કહેવાય જે પ્રમાણે આપણે આગળ ભણી ગયા હતા એ પ્રમાણે આનું વર્ગીકરણ આપણે કરી શકીએ ત્રણ વસ્તુ ખાસ યાદ રાખવાની કે જેનું વર્ગમૂળ નીકળતું હોય એ પણ કેવી હશે તો કે આપણી પૂર્ણાંક સંખ્યાઓ છે માટે એ પણ કેવી થાય સમમય સંખ્યા થાય કારણ કે છેદમાં કરીને આવો તો એક તો ગણાય જ માટે એ પણ કેવી થશે સમમય સંખ્યા થશે એના પછી આપણે બે સ્વરૂપો છે કયા કયા તો કે શાંત સ્વરૂપ અને અનંત આવૃત કોનું તો કે જે સંખ્યા હોય એની દશાંશ અભિવ્યક્તિ જો શાંત સ્વરૂપ હોય અને અનંત આવૃત હોય તો એ સંખ્યાઓ પણ કેવી હશે તો કે સમમેય સંખ્યા હશે પણ જો આપેલ સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ નું સ્વરૂપ અનંત અનાવૃત હશે તો તે સંખ્યા કેવી થશે અસમમેય સંખ્યા થશે ક્લિયર આટલી વસ્તુ તો આજે આપણે જોયું તમે નંબર 6 થી 9 સુધી એના પહેલા આપણે ભણી ગયા હતા 1 થી 5 તો મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય 1.3 પૂર્ણ કરીએ છીએ ત્યારબાદ આપણે જોઈશું કે વાસ્તવિક સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ અથવા તો એની વિપુલ દર્શિતા વસ્તુ